साबरकांठा जिला सहित प्रांतिज तालुका में कोरोना ना केसों में वधारो थता प्रांतिज ना व्यापारी द्वारा कोरोना नुं संक्रमण वधु न फैलाय ते हेतुथी बजार ना समय में फेरफार करी रवि सोम बे दिवसीय छेच्छिक लॉकडाउन जाहिर करवामां आव्युं, जेमां रवि सोम संपूर्ण बजार स्वयंभू बंध जोवा मळ्युं हतुं, तो बजार बंध रहेता संक्रमण घट्युं। हाल कोरोनाए माजा मूकी छे त्यारे जिल्ला सहित प्रांतिज अने तालुकामां लगभग घरे घरे कोरोनानो पगपेसारो थता લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જ્યાં જોઈએ ત્યાં પ્રાંતિજ સહિત તાલુકામાં જિલ્લામાં દવાખાનાઓ કીડિયારાની જેમ કોરોના વાયરસને લઈને ઉભરાતા જોવા મળે છે। તો પ્રાંતિજના વેપારીઓ દ્વારા વધતું જતું સંક્રમણ અટકાવવા માટે પ્રાંતિજના વિવિધ વેપારીઓ દ્વારા તારીખ 17/4/2021થી તારીખ 30/4/2021 સુધી બજારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં સવારે 8થી બપોરના 3 વાગ્યા સુધી પ્રાંતિજના બજારો ખુલ્લા રાખવાનો પ્રાંતિજના વેપારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને રવિ સોમ 2 દિવસીય સ્વયંભૂ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી હતી, જેમાં રવિ સોમ 2 દિવસ પ્રાંતિજ બજારમાં લારી ગલ્લા શાકભાજી દુકાનો સહિત વહેલી સવારથી જ પ્રાંતિજ બજાર સ્વયંભૂ સજ્જડ જોવા મળ્યું હતું। તો પ્રાંતિજમાં 2 દિવસ બજાર બંધ રહેતા સામે સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો પણ જોવા મળ્યો છે, તો સાથે સાથે ડૉક્ટરો દ્વારા જે દવાખાનાઓમાં કાતર મૂકવામાં આવે છે તેના ઉપર તંત્ર એક્શન લેવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે, નહીં તો નગરજનો આર્થિક અને પૈસે ટકે બંને બાજુથી પૂરા થઈ જશે, ત્યારે તંત્રના આશીર્વાદથી ચાલતા હોસ્પિટલ ઉપર ડૉક્ટરો દ્વારા તથા મેડિકલો દ્વારા કાતર ઓછી મારે એ પણ જરૂરી છે અને મોટાભાગે સામાન્ય મેડિકલમાં બહાર ઓછા ભાવે મળતી દવાઓ પોતાની હોસ્પિટલોમાં ઊંચા ભાવે વેચાય છે, ત્યારે પ્રભુનું સ્થાન લેનાર ડૉક્ટર જ માણસ જ માણસને કાપવાનું ક્યારે બંધ કરશે એ તો હવે જોવું રહ્યું, ત્યારે ખરેખર આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ।